વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર જ નહીં બને પરંતુ સમુદ્ર હીરા અને કાપડ ઉદ્યોગો માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે આર્થિક વૃદ્ધિ વધારવા વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે મુસાફરોની અવર જવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે નોંધનીય છે કે સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બ્રૂસ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે આર્થિક વિકાસ માટે યશ કલગી સમાન ડાયમંડ બ્રુઝ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે પાંત્રીસ એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ

આ બધી જ માગણીઓ ક્રમશઃ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા દસ વર્ષની અંદર પૂર્ણ કરી હમણાં પણ બધાની માગણી હતી કે જ્યાં ડાયમંડ બોર્સ એ સુરતમાં શરૂ થાય છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ એ હોવી જોઈએ અને હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક છે એટલા માટે એમણે બે ફ્લાઇટ તાત્કાલિક શરૂ કરી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ આજે કેબિનેટમાં નિર્ણય કર્યો છે એના માટે અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સુરતના ગ્રોથમાં આ ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત એ ખૂબ મોટો બુસ્ટ આપશે અને ખૂબ ગ્રોથ થશે પણ ઘણી મહેનત કરી ચાલુ અમારી ફરજ છે બધા મળીને સુરતને આગળ વધારવામાં આપણે બધા મહેનત કરવાની છે માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી ઓફ ધ વર્લ્ડ સુરતને જે આંતરરાષ્ટ્રીય કક્ષાની કેબિનેટની આજે મંજૂરી આપવામાં આવી છે તે બદલ એમનો આપણે આભાર માનીએ અને આ આપશે જ્યારે ડાયમંડ બુસના ઓપનિંગ વખતે જ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટને પણ નવીનીકરણ સાથે ઉદઘાટિત કરવાના છે એ જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પ પૂરો કરવા માટે જ્યારે પ્રધાનમંત્રીજી ખુદ આવી રહ્યા છે ત્યારે ત્રણ રાજ્યોની ચૂંટણી પછી ભવ્ય વિજય પછી આવનારા પ્રધાનમંત્રીશ્રીનું આપણે સૌ ગૌરવ સ્વાગત કરીએ અને આભાર પણ માનીએ શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખબર પડી જ છે લોકોને કે જે સંકલ્પ અમે કર્યો છે જે વાત અમે કહીએ છીએ અમે જ પૂરી કરશું અને તે આજે સાબિત થઈ ચૂક્યું છે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ પહેલા સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માન્યતા મળતા હવે વિદેશી ઉડ્ડયન ક્ષેત્રે સુરતને વૈશ્વિક ઓળખ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે ત્યારે હવે પ્રધાનમંત્રી આવતીકાલે આ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને લોકોને નવી સુવિધાથી સજ્જ એરપોર્ટની સેવા ઉપલબ્ધ થશે તો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની માન્યતા મળી જતાં હવે સુરત વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઊભી કરવામાં સરળ થઈ શકશે સુરત કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ તરીકે ઓળખાશે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શુક્રવારની કેબિનેટની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળી છે આમ સુરતનું નામ હવે સરળતાથી બાય લેટ્રોલમાં એડ થઈ જશે જેથી વિદેશી એરલાઇન્સો પોતાની ફ્લાઇટ ઓપરેટ કરી શકશે સુરત એરપોર્ટ માત્ર ઇન્ટરનેશનલ પેસેન્જરોનો એન્ટ્રી ગેટ નહીં પરંતુ હીરા અને કાપડ ઇન્ડસ્ટ્રીને પણ ડબલ પુશ મળશે શહેરના આર્થિક વિકાસની સાથે વિદેશી રોકાણકારો અને રાજદ્વારી સંબંધો મજબૂત બનશે અહીં વાત એમ છે કે એઆઈ એ સુરત એરપોર્ટ ભાવિમાં ઇન્ટરનેશનલ બનશે તે ધ્યાને રાખીને ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રનના એક્સપાન્સીસ સાથે પેરેલ ટેક્સી ટ્રેક સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂપિયા ત્રણસો ચોપન કરોડના ખર્ચે તૈયાર કરાયું હતું જેનું લોકાર્પણ કરવા માટે સત્તર ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે એરપોર્ટ પર હવે લીકર શોપ સહિતની ફેસિલિટીઓ ઉપલબ્ધ કરાશે ડ્યુટી ફ્રી લીકર શોપ ખુલશે જેની હાલ ટેન્ડર પ્રોસેસ ચાલી રહી છે ફાઈવ સ્ટાર હોટલ અને રેસ્ટોરન્ટ ખુલશે હાઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ફૂડ મળશે બ્રાન્ડેડ કંપનીઓના સ્ટોલ ખુલશે આ તમામ બાબતે અમારા સહયોગી

ગેટો હતા અરાઈવલને ડિપાર્ચરના પરંતુ હાલ જે રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગઈકાલે જ્યારે કેબિનેટ બેઠકમાં જ્યારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ તરીકે જાહેર કરાયું તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે સુરત ઇન્ટર એરપોર્ટને ઇન્ટરનેશનલ તરીકે જાહેર કરાયું ત્યારે દુબઈ માટેની જે પહેલી ફ્લાઇટ શરૂ થનાર છે તેમાં સિત્તેરથી એંશી ટકાનું જેટલું બુકિંગ છે તે કં પૂર્ણ થઈ ચૂક્યું છે તો એવું પણ માનવામાં આવે છે કે જ્યારે શરૂઆતના સમયમાં જ્યારે સુરત એરપોર્ટથી જ્યારે પહેલી ફ્લાઇટ દુબઈ માટે ઉપડશે તો એમાં જ્યારે આટલો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ તરીકે જ્યારે સુરત એરપોર્ટને ખ્યાતનામ મળી છે તો બીજી તરફ જો વિદેશી એરલાઇન્સોની વાત કરવામાં આવે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી શકે છે કારણ કે જ્યારે દુબઈમાં તેની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે તો વિદેશી એરલાઇન્સો છે તેઓ પણ અહીં પોતાનું જે એરક્રાફ્ટો છે તે પણ અહીં એ લોકો લાવવાની કોશિશ કરશે અને જે રીતે પેશ લોહાની છે એરપોર્ટના ડિરેક્ટર એમની સાથે વાત થઈ ત્યારે એમને પણ એવું જણાવ્યું કે જો અન્ય વિદેશના જે એરલાઇન્સો છે તેમને જો અહીં એર નાઇટ માટે જો એર પાર્કિંગની વ્યવસ્થા જે ઊભી કરવાની છે તે પણ જો આવનારા સંજોગોમાં થશે તે અમે ઊભી કરીશું હવે જો આપણે વાત કરવામાં આવે સુરત એરપોર્ટ પર સુવિધાઓને લઈને તો સુવિધાઓની વાત કરીએ તો જ્યારે સુરત એરપોર્ટ પર જ્યારે ઇન્ટરનેશનલ તરીકે જ્યારે જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સુરત એરપોર્ટ પર જે ડ્યુટી ફ્રી લિકર શોપ પણ ખોલવામાં આવી રહી છે જેની હાલ જે ટેન્ડર છે એ પ્રોસેસ ચાલી રહી છે ફાઈવ સ્ટાર હોટલ્સ છે રેસ્ટોરન્ટ છે ત્યાં હાઈ ક્વૉલિટીનું જે સ્ટાન્ડર્ડ જે ફૂડ છે તે પણ મળી રહેશે બીજી તરફ વાત કરીએ તો જ્યારે ઇન્ટરનેશનલની દરજ્જો મળી ચૂક્યો છે ત્યારે મની એક્સચેન્જનું પણ સેન્ટર શરૂ કરવામાં છે કારણ કે જ્યારે વિદેશથી લોકો આવતા હોય ત્યારે મની ટ્રાન્સફર કે મની એક્સચેન્જની ઘણી અસુવિધાઓ પડતી હોય છે તે માટેના પણ સેન્ટરો શરૂ થશે તેમની જે ટેન્ડરો છે તે બહાર પડી ગયા છે અને હાલ પ્રોસેસ ચાલુ છે નવા ટર્મિનલ બિલ્ડિંગની બહાર જે વિદેશની જે બેન્કો છે તેમનામાં પણ એટીએમ જે સુવિધાઓ છે તે ઊભી કરાશે અને સાથે સાથે વાત કરવામાં આવે તો એરપોર્ટ એરપોર્ટ જે સર્વિસ કાર પણ શરૂ કરવામાં આવે છે બેબી રૂમની જે સંખ્યા હતી તે બેથી પાંચ કરી દેવામાં આવશે હવે જે સિક્યુરિટી બુથની સંખ્યા જે અઢાર કરાશે જે શરૂઆતના સમયમાં બાર પુરુષ માટે અને છ મહિલાઓ માટે રહેશે તો આવનારા સમયમાં જે રીતે વાત કર્યું કે ચોવીસ કલાક હવે આ એરપોર્ટ જે છે એ ધમધમતું રહેશે તો ક્યાંક ને ક્યાંક આમાં જો વેગવંતુ જોવા મળે તો જો સુરતના જે વ્યાપારીઓ છે તે તમામને લઈને જે સુરત થી મુંબઈ દિલ્હી તરફ રવાના થઈને ત્યારબાદ વિદેશ તરફ જતા હતા તે લોકોને હવે માર્ગ મોકળો થઈ ગયો છે સુરતથી તેઓ સીધા વિદેશ જઈ શકે છે દુબઈ જઈ શકે છે હોંગકોંગ જઈ શકે તો સુરત માટેનું જયારે આ એક ઇન્ટરનેશનલ દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે જે રીતે ગતરોજ સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ તરફ મહેનત કરી રહ્યા હતા સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે ત્યારે અંતે જયારે કેબિનેટની બેઠક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી ડિસેમ્બરે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ રૂસ ને ખુલ્લું મૂકશે સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું સુરત ડાયમંડ બ્રુડ્સ રાજ્ય અને દેશના અન્ય આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ડાયમંડ બ્રુડ્સના ચેરમેન અને બ્રુઝ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માનધાતાઓ ઉપસ્થિત રહેશે ડાયમંડ બ્રુડ્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટર કનેક્ટેડ બિલ્ડિંગ છે રૂપિયા ચોત્રીસો કરોડના ખર્ચે પોત્રીસ પોઈન્ટ ચોપન એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બ્રૂસ સુરત રફ અને પોલીસ્ટ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ એક પાંચ લાખ લોકોને રોજગારી મળશે જેની વિશેષતાઓની વાત કરીએ તો ભુર્સની થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે જ્યાં સડસઠ હજાર લોકો વેપારીઓ મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેક પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલું છે આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેમ્બરો માટે બેંક રેસ્ટોરન્ટ ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે અહીં દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલ્સની હરાજી રફ કટ એન્ડ પોલિશડ ડાયમંડ સ્ટેટ જ્વેલરી ડાયમંડ ગોલ્ડ સિલ્વર પ્લેટિનિયમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે સત્તરમી ડિસેમ્બરના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુસ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતનું જ્યારે ઉદ્ઘાટન કરી આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે તેમની સુરક્ષાને લઈને આશરે આઠ કિલોમીટરના વિસ્તારમાં ત્રણ હજારથી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા છે અને સાથે સાથે અત્યારે જે તેમનું કોમ કોનવે છે તેનું રિહર્સલ થઈ રહ્યું છે ત્યારે તમે જોઈ શકો છો કે તેમના કોનવેમાં જે રિહર્સલ થઈ રહ્યું મોટી પ્રમાણમાં જે ગાડી ગાડીઓ પણ જોડાય છે તેમના કોન્વેને લઈને તો ક્યાંક ને ક્યાંક જે સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષામાં કોઈ ચૂક ના થવી જોઈએ કારણ કે જ્યારે વડાપ્રધાન ખુદ સુરત શહેરની મુલાકાતે હોય અને વિશ્વની સૌથી મોટી હીરાની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક તેની સુરક્ષામાં ચૂક ન થાય તે વસ્તુને ખાસ ધ્યાને રાખવામાં આવ્યું છે સૌથી પહેલાં જે પોલીસની ગાડી છે તે પસાર થઈ છે ત્યારબાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી છે એની આજુબાજુની જે અલગ અલગ ગાડીઓ છે તેઓ પણ

ડાયમંડ બુટ નું જયારે ઉદ્ઘાટન કરવા આવી રહ્યું છે ત્યારે તેમનું કોનવે પસાર થઈ રહ્યું છે કોનવે નું રિહર્સલ થઈ રહ્યું છે સૌથી પહેલા તેઓ અહીં આવશે ત્યારબાદ ડાયમંડ બુટ ની મુલાકાત લેશે અને ડાયમંડ બુટ્સ ની મુલાકાત બાદ તેઓ અહીં જે પચીસ હજારથી વધુ લોકોની જે જન્મેદની છે તે અહીં ઉપસ્થિત રહેશે તેમને સંબોધશે અને ત્યારબાદ તે તમે જોઈ શકો છો કે જે અહીં જે આખું નેટવર્ક છે જે આખું અહીં જે લોકો અહીં હાજર રહેશે તેમને સંબોધ્યા બાદ તેઓ અહીંથી સીધા રવાના થશે તો ક્યાંક ને ક્યાંક તેમની સુરક્ષાને લઈને આ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવી છે તે તેમની ગાડીની સાથે સાથે વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા નેતાઓ પણ અહીં ઉપસ્થિત રહેશે ગુજરાતના મોટા નેતાઓની સાથ સાથ જે દેશના અન્ય મોટા નેતાઓ છે જે ઉડયન મંત્રી છે જે સિંધિયા છે તેઓ પણ અહીં આવવાના છે અને તેની સાથે સાથે અને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સૌથી મહત્વની વાત એ છે કે જે તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને છે સુરક્ષા વ્યવસ્થામાં ક્યાંક છૂક ના આવે તે માટે અહીં સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે જે આઠ કિલોમીટરનો વિસ્તાર છે તે આઠ કિલોમીટરનો વિસ્તારમાં આશરે ત્રણ હજાર

ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા પ્રધાનમંત્રીની સુરક્ષામાં ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ પાંચસો પચાસ ટીઆરબી જવાનો તૈનાત રહેશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારૂ ટ્રાફિક સંચાલન રહેશે શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કીમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ વેલંજા સાયણ ચેકપોસ્ટ ઓએનજીસી જેસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે ભારતના માનની વડાપ્રધાન શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત તાપતી નજર રાખવામાં આવેલ છે માન્ય શ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન કરવામાં આવેલ છે વલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈ ઉધના દરવાજા જઈ શકશે ઉધના દરવાજાથી ડાબી ટર્ન લઈ રિંગ રોડ અઠવા ગેટ ગુજરાત ગેટ સર્કલથી ડાબી ટર્ન લઈ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબી ટન લઈ સાયણ ચેકપોસ્ટ વેલેન્જા સાયણ કિમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવશે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના ચાંદી અને હીરાથી બે કિલો વજનની સુરત ડાયમંડ બ્રુસની પ્રતિકૃતિ બનાવી છે વિશ્વભર માટે સુરત ડાયમંડ બ્રુવ આઇકોનિક બિલ્ડિંગ છે જેને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગપતિ જતીન કાકડિયા દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે સત્તર ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બ્રુઝનું ઉદઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસના ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ડાયમંડ સિટી સુરત માટે આ ખૂબ જ મોટી બાબત છે વિશ્વમાં સુરત ડાયમંડ બ્રુઝ જાણીતો થશે ત્યારે સુરતના એક હીરા ઉદ્યોગપતિએ સોના ચાંદી અને હીરાથી બે કિલો વજનની સુરત ડાયમંડ રૂઝની પ્રતિકૃતિ બનાવી છે વિશ્વભર માટે સુરત ડાયમંડ રૂઝ આઇકોનિક બિલ્ડિંગ છે જેને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગપતિ જતીન કાકડીયા દ્વારા આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આવતીકાલે સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ રૂઝનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે જ્યાં દેશ વિદેશના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ વેપારીઓ હાજર રહેશે વિશ્વભરમાં સુરત ડાયમંડ બ્રુઝ ચર્ચાનો વિષય છે જ્યારે વધુ એક ડાયમંડ બ્રુઝ હાલ ચર્ચાઈ રહ્યો છે સુરતની એક ડાયમંડ કંપની દ્વારા ખાસ ડાયમંડ બ્રુઝની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ખજોત ખાતે તૈયાર ડાયમંડ બ્રુઝની જેમ આ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે સુરત સિટી ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે અને ડાયમંડ સિટીમાં બે કિલો વજનદાર સુરત ડાયમંડ બ્રૂસની પ્રતિકૃતિ હીરા સોના અને ચાંદીથી તૈયાર કરવામાં આવે છે આ ડાયમંડ બ્રુઝની વાત કરવામાં આવે તો તેને સાત અલગ અલગ રાજ્યના પાંત્રીસથી પણ વધુ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સહિતના કારીગરોએ સાઠ દિવસની મહેનત બાદ આ ડાયમંડ બ્રુઝની પ્રતિકૃતિ તૈયાર કરી છે મહત્વપૂર્ણ છે કે બ્રુસની આ પ્રતિકૃતિ બે કિલો જેટલું વજન ધરાવે છે જેની અંદર છ હજાર આઠસો છ્યાસી હીરા જળવામાં આવ્યા છે આ સુરત ડાયમંડ બ્રુસની બેહુબ પ્રતિકૃતિ તૈયાર કરનાર ઉદ્યોગપતિ જતીન કાકડિયાએ જણાવ્યું હતું કે ડાયમંડ બ્રુસ વિશ્વભરના લોકો માટે આઇકોનિક ઇમારત છે અને હીરા ઉદ્યોગ માટે જાણીતી થશે જેથી આ પ્રતિકૃતિ અમારા દ્વારા બનાવવામાં આવી છે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવા માટે આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં સોના ચાંદી અને હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે સંકલ્પ યાત્રાના આગમન પૂર્વે સમગ્ર નગરમાં સ્વચ્છતાનું ધોરણ ઊંચું લાવવા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડીડી કાપડિયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા સુરત ઝોનમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલિકા બારડોલી નગરપાલિકા ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ મશીનરીની મદદથી શહેરના મુખ્ય રસ્તાઓ બજારો પ્રવેશદ્વારો જીવીપી પોઈન્ટ તળાવોની સફાઈ કરવામાં આવી હતી શહેરની સુંદરતામાં વધારો થાય તે માટે ડિવાઇડરોનું રંગકામ શહેરની જાહેર પ્રોપર્ટીની દિવાલો પર રંગકામ કરી આકર્ષક ચિત્રકામ કરી સિટી બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે સ્વચ્છતાના ધોરણે જોડવાઇ રહે તે હેતુથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ડીડી કાપડિયા નગરપાલિકા પ્રમુખ કપિલાબેન પી પરમાર ઉપપ્રમુખ બાબુભાઈ સિંહ વસાવા કારોબારી અધ્યક્ષ શૈલેષભાઈ વી ગાંગાણી નગરસેવકો નગરપાલિકાના પદાધિકારીઓ કર્મચારીગણ વેપારી એસોસિએશન શાળાના બાળકો સાથે રાખી સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે તારીખ બાર બાર બે હજાર ત્રેવીસથી આ દિન સુધી સઘન સફાઈ કરી અંદાજીત એસી મેટ્રિક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરી સફાઈની કામગીરી કરવામાં આવે છે અને આ કામગીરી આવનારા દિવસોમાં પણ અવિરત ચાલુ રાખીને શહેરને સ્વચ્છ રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે સાથે જ લોકોમાં પણ સફાઈ અંગે જાગૃતિ આવે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ સત્તરમી ડિસેમ્બરના રોજ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે જેના ભાગરૂપે કામરેજ તાલુકાના ઉંભેણ અને ખોલવડ ગામ ખાતે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું ત્યારે સુરત જિલ્લા વિકાસ અધિકારીએ બંને સ્થળની મુલાકાત લઈ સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી બી કે વસાવા કામરેજ તાલુકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ખોલવડ અને ઉંભેળ ગામોની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે સત્તરમી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બ્રુસના ઉદઘાટન પ્રસંગે સુરત શહેરની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી કામરેજ તાલુકાના ઉંભેળ અને ખોલવળ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન થકી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે બંને ગામને કચરા મુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે સ્વચ્છતા સેવા અભિયાનના પ્રથમ તબક્કામાં નવ પચાસ લાખ લોકોએ ભાગ લઈ સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવ્યું છે હાલ બીજા તબક્કામાં પણ વધુ ને વધુ લોકો જોડાય સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે હવે પંચાયત અધિનિયમ હેઠળ ગંદકી કરનારા માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવશે વિવિધ સ્થળો પર દંડની જોગવાઈના બેનરો લગાડી પ્રજાજનોને સ્વચ્છતાને લઈ જાગૃત કરવામાં આવશે તેમજ જે સ્થળો પર ગંદકીઓ સતત થાય છે એવા સ્થળો પર સીસીટીવી કેમેરો લગાડી ગંદકી કરનારાને દંડ ભરાવવામાં આવશે વડાપ્રધાને આપેલા સૂત્ર ગાર્બેજ ફ્રી ઇન્ડિયાને ધ્યાનમાં રાખી સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી ઉંભેડ અને હોલવડ ગામ ખાતે અમે સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ અમે છેલ્લા ત્રણ દિવસથી કરી રહ્યા છે આ કાર્યક્રમમાં અમે આ બંને ગામો એકદમ ક્લીન થઈ જાય તે માટે આખા ગામમાં અમે દરેક જ્યાં જ્યાં કચરો દેખાય છે ત્યાં અમે આ ઝુંબેશના રૂપે અમે કચરાના નિકાલ માટેની કાર્યવાહી ચાલુ છે આમ તો સરકાર શ્રી સેવા કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર સુધી એક સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારબાદ બીજા તબક્કામાં આ પહેલા તબક્કામાં સફળ થયા પછી બીજા તબક્કામાં પણ આ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો જે સોળમી ડિસેમ્બર સુધી ચાલુ રાખ્યો હતો આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમબી બી પ્રજાપતિ કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલ સ્વચ્છ ભારત મિશન સ્ટાફ ઉંભેણ અને ખોલવડ ગ્રામ પંચાયતના સભ્યો સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા ત્રીસમો સમૂહગ્ન સમારોહ યોજાયો હતો અભવ્ય સમૂહલગ્નમાં હજારોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના અતિથિ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા આહિર સમાજના એક લાખ કરતા વધારે લોકોની હાજરીમાં સુરત મુકામે આહિર સમાજના સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો બસો પંચાવન યુગલોના લગ્નના પ્રસંગે હાજર આહિર સમાજના શ્રેષ્ઠી અને આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી એ સમાજની લાગણી અને એકતાનું પ્રતીક છે જેને સામાજિક જાગૃતિનો શંખનાદ વગાડ્યો છે બસો પંચાવન ડિગ્રી જે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે એમને શુભેચ્છાઓ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી બને એવી આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવી હતી આહિર સમાજે આજ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે એવું જ નહીં પણ દરેક ડિગ્રીઓના ખાતામાં એક એવી રકમ જમા કરાવવામાં આવે છે જે ત્રીસ વર્ષમાં છ કરોડ થાય છે આજના આયોજન પાછળ પાંચસો દસ પરિવારનો લગ્ન ખર્ચ બચાવ્યો છે જે રૂપિયા યુગલના બાળકોને એજ્યુકેટેડ બનાવવા પાછળ ખર્ચ કરે એવી તમામ પરિવારને નમ્ર અર્જ કરવામાં આવી હતી આનંદની વાત એ છે કે એક અપીલ બાદ દાતાઓ ખુલ્લા હૃદયથી સમાજ સાથે જોડાય છે આજે આજે મને મારા અમારા આંગણે દિવ્ય અને ભવ્ય સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવનથી થી યુગલો આ સમારોહમાં જોડાઈ નવજીવનની નવ શરૂઆત કરી છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે આજની યુવા પેઢીમાં જે સમજણ છે પોતે ડોક્ટર એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાઈ રહે સમૂહ મહત્વ જળવાઈ રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે આ સમૂહ લગ્નમાં જોડાયેલા નવ યુગલોના પરિવાર કે જે આર્થિક રીતે નબળા છે તેવા પરિવારની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનો આ ભગીરથ પ્રયાસ કરતા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ જે પરિવારો જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડ વાજા બ્યુટી પાર્લર વરઘોળા કાઢવા જેવા અનેક ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત બનાવે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી હતી તો આ હતા સુરત બુલેટિનના મહત્ત્વના સમાચાર ફરી મળીશો અને નવા સમાચારો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત